આપની આ તાકાતને બિરદાવી રહ્યું છે, આપને ધન્યવાદ કહી રહ્યું છે. આપે હવે જે લડત માટે શરૂઆત કરી દીધી છે ત્યાં સુધી પહોંચવાનું છે. અત્યારે પ્રશ્ન સૌથી મોટો એ છે કે આખરે એ શુક્લાજી કોણ છે, કારણ કે શુક્લાજીની જો કોઈ પણ જાણકારી મળી જશે તો ચોક્કસથી આપનો જે પ્રશ્ન છે તે હલ થઈ શકે તેમ છે. કારણ કે આટલી બધી અરજીઓ કરવામાં આવી છે, આપની મદદે પોલીસ નથી આવતી, ના પાડોશીઓ બોલવા તૈયાર છે, તો શા માટે આટલી દાદાગીરી? કોણ દાદાગીરી કરે છે અને કઈ રીતે કોના અત્યારે દાબ હેઠળ છે તે ખાસ જોવાનું રહે છે. જીરુઝાન, મારે આજે તમે પાડોશીની પોઈન્ટ કહી, મારે બે પોઈન્ટ ખાસ કહી દેવી છે. એટલે કે એક તો અમારી સર્વિસ છે 10-91 પોલીસની સર્વિસ છે, કે તમે જ્યારે તમારી જોડે ઘરેલું હિંસા થતી હોય ત્યારે તમે 10-91 ને બોલાવી શકો છો, તરત પોલીસની ગાડી તમને બચાવવા આવશે અને તમને બચાવશે. તમને અગર વધારે વાગ્યું છે તો તમને હોસ્પિટલ બી લઈ જશે સારવાર કરવા, અને તમને જે બી મારી રહ્યું છે, સાસુ બોલો, હસબન્ડ બોલો, જે બી મારી રહ્યા છે, એ લોકોને પોલીસ સ્ટેશન લઈ જશે અને કમ્પ્લેન થશે. પછી અગર માની લો કે તમે એ વખતે હિંમત નથી જૂટાવતા, કારણ કે મેં ઘણી બહેનોને જોઈ છે કે બિચારી હિંમત નથી જૂટાવી શકતી, તો પછી તમે પોલીસમાં જઈ શકો છો કમ્પ્લેન કરો. હવે જે ઇસ્યુ છે, આઈ નો એ કોમન ઇસ્યુ છે કે ઘણા વાર કહે છે કે પોલીસ હેલ્પ નથી કરતી, આ તે થોડું એ થોડા પ્રોબ્લેમ છે, પણ આપણે એને વી આર ટ્રાઇંગ ટુ સોર્ટ ઇટ આઉટ. પણ હવે બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મારે ખાસ કરવો છે કે આ જે આડોશ પાડોશના લોકો છે, કારણ કે અમારી પાસે એવા સારા લોકોના ફોન બી આવે છે કે ભાઈ અમારી બાજુમાં રોજ આ મારઝાટ જાય છે તો અમે ગાડી મોકલાઈએ છીએ. આડોશ પાડોશના લોકોએ ગભરાવાની જરૂર નથી કે એ લોકોને પોલીસ લઈ જશે, એ લોકોનું નામ પૂછશે, એ લોકોનું નામ ખબર પડશે. એટલે મારે આડોશ પાડોશને કેવું છે, કારણ કે હું સમજી શકું છું કે તમે બધા ગભરાવ છો, પણ હવે તમે ગભરાશો, માનો કાલ ઉઠીને તમારી દીકરી જોડે આવી જાય, તમારી દીકરી ક્યાંક પરની હોય એની જોડે થાય, એટલે હવે જ્યાં સુધી તમે ઊભા નહીં રહેશો. આજે અત્યારે બધા લોકોએ બહુ સરસ વાત કરી છે, મને બહુ ગમ્યું, મને બહુ અભિમાન થયું, મને બહુ ગર્વ થયું કે સમાજ જાગૃત થઈ રહ્યો છે, પણ હવે ઊભા રહેવાની જાગૃત સમાજના લોકો જ આપણને પ્રતિભાવ આપી રહ્યા છે. પાટણથી એક દર્શક મિત્ર જોડાયા છે.